નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 15 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ તો નેક્સ્ટ ધોરણ 7 ની અંદર આપણે કેટલીક કુદરતી ઘટનાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જેની અંદર એવી ઘટનાઓ કે જે કુદરત દ્વારા ઘણી બધું માનવ જીવનને નુકસાન થાય છે જેમ કે વાવાઝોડું ચક્રવાત વીજળી અને ભૂકંપ આ ચાર ઘટનાઓમાંથી બે ઘટનાઓ એટલે કે વાવાઝોડું અને ચક્રવાત વિશે ધોરણ 7 ની અંદર આપણે ભણી ચૂક્યા છે જેમાં વાવાઝોડું કોના કારણે ઉત્પન્ન થાય છે એનાથી બચવાના ઉપાયો કયા છે આ ઉપરાંત ચક્રવાત કોના કારણે ઉત્પન્ન થાય છે એનાથી બચવાના ઉપાયો કયા છે તો નેક્સ્ટ આ પાઠની અંદર કેટલીક કુદરતી ઘટનાઓની અંદર આપણે બે કુદરતી ઘટનાઓ ભણવાની છે જેમાં એક છે વીજળી અને ભૂકંપ તો તમે પહેલાના સમયની અંદર જાણતો હશો કે વીજળી થવાનું કારણ લોકો એવું માનતા કે આ એક પ્રકારનો કુદરતી પ્રકોપ છે પરંતુ હકીકતની અંદર એવું હોતું નથી વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો કે વાદળો અને જમીન ઉપર કેટલાક નિર્ભારો રહેલા છે તો પહેલા જે છે આ ઉપરાંત લોકોની માન્યતાઓ બધી ખોટી હતી ત્યારબાદ ધીમે ધીમે ગ્રીકોલ વખતે તણખાઓ કોના કારણે ઉત્પન્ન થાય છે વીજળી કોના કારણે ઉત્પન્ન થાય છે એવું આજથી ઈસવીસન પૂર્વે 600 ની અંદર ગ્રીક લોકોએ દર્શાવ્યું અને એ સમયે તેમણે અવલોકન કરતા એવું માલુમ પડે કે જ્યારે અંબર એટલે કે ગુંજનનો પ્રકાર છે તેની સાથે ફર એટલે કે રૂવાટીવાળો કોઈ રૂનો ભાગ કે કોઈ કાપડના ટુકડાને જો ઘસવામાં આવે તો જે અંબર છે એ ઋણ કે ધન વિધવાર મેળવે છે અને આ જે વિધવાર છે એના આધારે વીજળી ઉત્પન્ન થવાનું કારણ દર્શાવ્યું પરંતુ ત્યારબાદ ઈસવીસન 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે તમે ઘણી વખત શિયાળાની અંદર જો ઊંડા કપડાં પહેરેલા હોય તો એ ઊંડા કપડાં ઉતારતી વખતે તમારા શરીરની રૂવાટી ઊભી થતી હોય છે અથવા તો કે ભાઈ ઊંડા કપડાં ઉતારતી વખતે તણખા ઉત્પન્ન થતા જોવા મળે છે તો આ બધું જે કંઈ છે એ મુખ્યત્વે વીજભારોના કારણે ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ અંતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે તો આમ જોવા જઈએ તો મોટા ભાગે વીજળી ઉત્પન્ન થાય એ મોટા ભાગે ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતું હોય છે તો ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણ એ સામાન્ય પ્રમાણે ભેજવાળું હોય છે હવે આ સમયગાળા દરમિયાન જ્યારે પવનો જે છે એ નીચેથી ઉપર તરફ જતા હોય છે એ સમયે વાદળોનો ઉપરની ભાગ ધાર છે ત્યાં ધન વીજભાર જમા થાય છે જ્યારે વાદળોનો નીચેની ભાગ તરફ એ ઋણ વીજભાર જમા થાય છે જ્યારે પૃથ્વી ઉપર સપાટીની આજુબાજુ હવાની અંદર વાતાવરણની અંદર મુખ્યત્વે ધન વીજભાર રહેલો હોય છે આમ વીજભારનું વિભાજન થતા અંતે એક સમયે ભેજવાળું વાતાવરણ અને પવન જેવી ઘટનાઓને કારણે એ વીજભારનું મૂલ્ય વધી જાય છે અને વીજભારનું મૂલ્ય વધી જતા તમને એક પ્રકાશિત તેજસ્વી વિષુવવૃત્ત જોવા મળે છે જેને આપણે વીજળી કહીએ છીએ તો વીજળી ઉત્પન્ન થવાનું મુખ્યત્વે કારણ કહીએ તો કે ભાઈ વાતાવરણમાં એકઠો થતો વીજભાર છે અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ઉપર તરફ જાય ત્યારે પાણીના ટીપા નીચે જાય છે આ રીતેથી વીજભારનું વિભાજન થાય છે વાદળોની ઉપરની તરફ ધન વીજભાર અને નીચેની તરફ ઋણ વીજભાર જમા થાય છે જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે જ્યારે આ સમાન જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે જે વીજળીની મંદ વાહક છે હવે મંદ વાહક એટલે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી તે આપણે આગળના પાઠની અંદર ભણી ચૂક્યા છીએ તો એ જે હવાને આપણે મંદ વાહક કહેતા હતા કે આવા સમયે વીજળી મંદ વાહકની જગ્યાએ તે સુવાહક બને છે અને સામાન્ય રીતે તેના પ્રવાહને રોકી શકતી નથી ધન અને ઋણ વીજભાર ભેગા થતા આપણને આકાશની અંદર વાતાવરણની અંદર તેજસ્વી પ્રકાશનો લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે આ અવાજ અને લીસોટાને આપણે સામાન્ય રીતે વીજળી કહીએ છીએ જેમ કે આ કૃતિ આપેલી છે કે જે વાદળો છે એની ઉપરની તરફ ધન વીજભાર છે જ્યારે વચ્ચે ઋણ વીજભાર એટલે કે નીચેની તરફ ઋણ વીજભાર છે જ્યારે જમીનની આજુબાજુ હવાની અંદર મોટા ભાગે ધન વીજભાર જમા થયેલો જોવા મળે છે તમે આગળના ધોરણની અંદર વીજભારો એટલે શું ભણી ચૂક્યા છો ધન વીજભાર એટલે શું ઋણ વીજભાર એટલે શું તો આ રીતે ધન અને ઋણ વીજભાર ભેગા થતા
પ્રકાશિત વિદ્યુતનો લુસુટો જોવા મળે છે તેને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ તો હવે નેક્સ્ટ આપણે વિકસવાથી વિજભાર ઉત્પન્ન થાય છે વિજભારિત પદાર્થો એટલે શું આગળ આપણે અભ્યાસ કરીશું હવે વિજભારિત પદાર્થો એટલે શું પદાર્થોને અન્ય પદાર્થ સાથે ઘસવામાં આવે તો તે પદાર્થ વિજભારિત થાય છે એવું ક્યારે કહી શકાય તો વિજભારિત પદાર્થ કોને કહેશું કે કોઈ પદાર્થને બીજા પદાર્થ સાથે જો ઘસવાથી તે વિજભાર મેળવે તો તેવા પદાર્થોને વિજભારિત પદાર્થો કહે છે જેમ કે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે જ્યારે અંબરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે અંબર એ ફરમાં રહેલો વિજભાર મેળવે છે તો અંબરને આપણે વિજભારિત પદાર્થ કહીએ છીએ અને તેના કારણે તેના સંપર્કમાં બીજી કોઈ વસ્તુ લાવવામાં આવે તો તે વસ્તુ વચ્ચે અપાકર્ષણ થવાથી સોરી હા બંનેના વિજભાર અસમાન થવાથી તે વસ્તુને પોતાની તરફ આકર્ષે છે અહીંયા અંબરને ફર સાથે ઘસવાથી અંબર જે વિજભાર મેળવે છે જેના કારણે કાગળ જેવા ટુકડાને જો અંબરની નજીક લાવવામાં આવશે તો અંબરમાં વિજભારનું મૂલ્ય વધવાથી તે કાગળ જેવા ટુકડાને પોતાની તરફ આકર્ષે છે તો આવી જ રીતે જ્યારે પોલિથીન છે એની સાથે બોલપેનની રિફિલને ઘસવામાં આવે છે ત્યારે બોલપેનની રિફિલ એ પોલિથીનમાંથી વિજભાર મેળવે છે અને આવા પદાર્થોને આપણે વિજભારિત પદાર્થો કહીએ છીએ તો ત્યારબાદ જો બોલપેનની પેન છે કે જે વિજભાર મેળવી ચૂકી છે તેને જો કાગળના ટુકડાના સંપર્કમાં લાવવામાં આવશે તો એ કાગળનો ટુકડો ઓટોમેટિક જે ચુંબક પોતાની તરફ બીજા પદાર્થને આકર્ષે છે એવી રીતે કાગળનો ટુકડો એ બોલપેનની તરફ આકર્ષાશે એવું એક સામાન્ય ઉદાહરણ જો આપણે ઘરે પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકાય કે જો તમારા વાળ કોરા હોય અને વાળ કોરા વાળની અંદર તમે રિફિલને અથવા તો કે ભાઈ પ્લાસ્ટિકની પેનને ઘસશો તો ઘસીને તરત જ કાગળના ટુકડાના સંપર્કમાં લાવવાનો પ્રયત્ન કરશો તો એ કાગળના ટુકડા એ બોલપેન તરફ આકર્ષાય છે તો આવા પદાર્થોને આપણે વિજભારિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ અહીંયા વિજભારના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે ધન વિજભાર અને બીજો છે ઋણ વિજભાર આ રીતે કાચના સળિયાને જ્યારે આપણે રેશમ સાથે ઘસવામાં આવે છે તો ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થતો જે વિજભાર છે એ વિજભારને ધન વિજભાર કહેવામાં આવે છે આથી રેશમના કાપડમાં ઉત્પન્ન થયેલા વિજભારને આપણે ઋણ વિજભાર કહી શકીએ છીએ તો આ પરથી કહી શકીએ કે જ્યારે પેનને વાળ ઉપર ઘસવામાં આવે છે તો એ જે પેન જે મેળવેલો જે વિજભાર છે એમાં ધન વિજભારનું મૂલ્ય વધી જાય છે અને તે વિજભારનું મૂલ્ય વધતા તે બીજા પદાર્થ જે છે તે તેનું મૂલ્ય જે ઘટે છે તેના કારણે તે પોતાની તરફ કાગળ જેવા પદાર્થોને આકર્ષે છે અહીંયા બુકની અંદર પ્રવૃત્તિ 15.1 જે છે અને 15.2 જે છે એની અંદર એક કોષ્ટક આપેલું છે એમાં અલગ અલગ પદાર્થો આપેલા છે કે એમને અલગ અલગ જેમ કે ભાઈ પ્લાન ઘસવા સાથે વપરાતા પદાર્થો છે અને એમની સાથે ઘસવાથી એ વિજભાર આ મેળવે છે કે નહીં અને વિજભાર મેળવશે તો તે પોતાની તરફ બીજા પદાર્થોને આકર્ષે છે જેમ કે મેં પહેલું છે કે રિફિલ હવે રિફિલને જ્યારે પોલિથીન કે ઊંડા કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે રિફિલ કે પોલિથીન અને ઊંડા કાપડમાંથી વિજભાર મેળવે છે અને તેના કારણે તે વિજભારિત થાય છે અને તે કાગળના ટુકડાઓને પોતાની તરફ આકર્ષે છે બીજું કેવું હતું કે ફુગો જે છે હવે ફૂલાવેલા ફુગાને જો તમે પોલિથીન અથવા તો કે ભાઈ કાપડ ઊંડું કાપડ કે કોરા વાળ સાથે ઘસો તો એ સમયે ઊંડો ફૂલાવેલો જે ફુગો છે એ પણ ધન વિજભાર મેળવે છે અને વિજભારિત થાય છે અને પોતાની તરફ કોરા કાગળને પોતાની તરફ આકર્ષે છે પછી બીજું છે રબર તો રબર જે છે એને જો ઊંડ સાથે ઘસવામાં આવશે તો એ પણ ધન વિજભાર મેળવશે અને કાગળ જેવા ટુકડાઓને પોતાની તરફ આકર્ષે છે પરંતુ જે ચોથા નંબરની વસ્તુ છે જે સ્ટીલની ચમચી છે અને સામે પોલિથીન અથવા ઊંડું કાપડ છે તો આ સ્ટીલની ચમચી એ એક ધાતુ છે અને ધાતુ પદાર્થને અન્ય પદાર્થ ઘસવા સાથે ઘસવાથી તે વિજભાર પ્રાપ્ત કરતી નથી અને તેના કારણે ચમચી જે છે તે કોરા કાગળને પોતાની તરફ આકર્ષે નહીં અને તેથી તે આકર્ષણ જોવા મળશે નહીં તો આ વિજભારિત પદાર્થો કોને કહેવાય કે જ્યારે બે પદાર્થોને માંથી એક પદાર્થ પ્લાસ્ટિક રબર જેવા પદાર્થને અન્ય પદાર્થ સાથે ઘસવામાં આવે છે તો એ વિજભાર મેળવે છે આવા પદાર્થોને વિજભારિત પદાર્થો કહે છે દરેક વિદ્યાર્થીઓને નમ્ર સૂચન કે જે કંઈ મેં આગળ અને અત્યારે ચલાવ્યું તે બે મિનિટ વિડીયો સ્ટોપ કરી અને વિજ્ઞાનની નોટબુકની અંદર લખી દે